આભા તમે જે છો તે દરેક બાબતની એક સૂક્ષ્મ અભિવ્યક્તિ છે. જો તમે કોઈની આભા જુઓ તો તમે સ્પષ્ટપણે જાણી શકો છો તેમનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને તેમના કર્મની રચના. એક રીતે તેમનો ભૂતકાળ અને વર્તમાન સ્પષ્ટપણે જાણી શકો છો, અને જો તે મૂર્ખ હોય તો ભવિષ્ય પણ. માત્ર જો તમે મૂર્ખ હો તો જ તમારું ભવિષ્ય કહી શકીએ છે, નહીં તો બસ તમારો ભૂતકાળ જ કહી શકીએ છે. તો આભા એ તમારી ચોક્કસ અભિવ્યક્તિ છે, એક સૂક્ષ્મ અભિવ્યક્તિ ભૌતિક શરીરમાં. તેને સ્વચ્છ રાખવી એ સારું છે. શું તમારું શરીર સ્વચ્છ રાખવું સારું છે? ભલે તમે ના સમજી શકો, પણ બાજુમાં બેસેલી વ્યક્તિ તો સમજશે જ કે એ સારું છે. તમારા શરીરને સ્વચ્છ રાખવું સારું છે, તમારા મનને સ્વચ્છ રાખવું સારું છે, તમે જે કંઈ છો એ બધું જ સ્વચ્છ રાખવું સારું છે. કારણ કે હું તમને સ્વચ્છતાનો પાઠ નથી ભણાવી રહ્યો, હું માત્ર એટલું કહી રહ્યો છું કે આપણે કોઈ પણ વસ્તુ સાથે કંઈ પણ કરી રહ્યા હોઈએ તો એને શુદ્ધ કરવું જરૂરી છે. જો કોઈ પણ વસ્તુને તમે ઊંચી સંભાવના પર લઈ જવા માગતા હો તો તેને શુદ્ધ કરવી એ જરૂરી છે. શુદ્ધિકરણ વિના તમે તે અત્યારે જે રીતે છે તેના કરતાં વધુ સારી નથી કરી શકતા. તો શુદ્ધિકરણ તમારા શરીરનું અને મનનું, તે માટે અમે તમને ઘણી બધી પદ્ધતિઓ શીખવી, યોગાભ્યાસ, તમારો ખોરાક, આ તે ઘણું બધું શીખવ્યું તમારું શરીર અને મન સ્વચ્છ રાખવા માટે. આભા એક અભિવ્યક્તિ છે, તેની પોતાની કોઈ હાજરી નથી. પરંતુ જો તમે સાધના કરી રહ્યા હો અને સિસ્ટમમાં સુધારો કરી રહ્યા હો, તમે ગઈકાલે જે કંઈ પામ્યા કે પછી 10 વર્ષ પહેલાં જે કંઈ પામ્યા તેની હાજરી તમારી આસપાસ કદાચ હજી હશે, અને તે તમને જે તમે બનવા માગો છો તે નથી બનવા દેતું. તો તેનું શુદ્ધિકરણ થઈ શકે છે. તમે કદાચ જોયું હશે કે તમે જ્યારે શાવર લો છો કે પછી નાઓ છો, આપણે ભારતમાં જેમ કહીએ કે જેમાં ડૂબકી મારવામાં નથી આવતી પણ ઉપરથી પાણી રેડવામાં આવે છે, જ્યારે તમે પાણીને તમારી ઉપરથી વહી જવા દો છો ત્યારે તમે માત્ર ભૌતિક શરીરને સાફ કરો છો તેવું નથી, માત્ર ચામડીને સાફ નથી કરતા, બીજું કંઈક પણ સાફ થાય છે તેની સાથે. ધારો કે તમે ખૂબ જ ગુસ્સામાં છો, ઉશ્કેરાટ અનુભવો છો અને તમારી અંદર વિવિધ પ્રકારની વસ્તુઓ અનુભવાઈ રહી છે, તમે માત્ર જઈને શાવર લો છો અને બહાર આવો, બધી જ નકામી વસ્તુઓ ધોવાઈ જાય છે. તો શાવર બસ તમારા શરીરની ચામડીને સાફ કરવા માટે જ છે તેમ નથી, તમે આભાને પણ શુદ્ધ કરી શકો છો. કારણ કે તમે જેને શરીર તરીકે ઓળખો છો તે એક અભિવ્યક્તિ છે કે રમત છે 5 તત્વોની. તો તમે પોતાને પાણીનું સ્નાન આપી શકો છો, તે જ પ્રમાણે તમે પોતાને પવનનું પણ સ્નાન આપી શકો છો. તમે જોજો, ધારો કે હળવી હવા વહેતી હોય અને તમે આમ હાથ રાખીને ત્યાં ઊભા રહો, અને માની લો કે તમારા કપડાં પણ ભીના હોય અને તમે આ રીતે ઊભા રહો, થોડા સમય પછી આ તમે જોયું છે, પહેલાં આવું જોયું છે, તમે એટલી શુદ્ધતા અનુભવો છો અને તમને પારદર્શિતા અનુભવાશે અને ઉડવાનું મન થશે. પવન તેવું કરી શકે છે, માત્ર બસ યોગ્ય પ્રકારની સ્પીડ અને અનુભૂતિ અને યોગ્ય તાપમાન હોય તો તમે જોશો કે પવન તમને સાફ કરી શકે છે. પવનનું સ્નાન. અમે તમને મડબાથ પણ આપી શકીએ છીએ. તમે રિજ્યુવિનેશન સેન્ટર પર જાઓ તો તમે જોશો કે તમને મડબાથ એટલે કે માટીનું સ્નાન કરાવવામાં આવે છે. તે જ પ્રમાણે અમે તમને અગ્નિનું સ્નાન પણ આપી શકીએ છીએ. તો મંદિરમાં જે કરવામાં આવે છે તે અગ્નિ દ્વારા સ્નાન છે, કારણ કે તમે જાણો છો તે ભૈરવી છે.
તમે બસ પોતાને અગ્નિ દ્વારા સ્નાન આપો. સ્વાભાવિક રીતે તમે તમારા શરીર પર અગ્નિ નથી રેડી શકતા. તમે તમારી આભાને એક ચોક્કસ રીતે સ્પર્શો છો. તમારી આભામાં અમુક ચોક્કસ પેટર્ન ચાલી રહી છે. તેની સાથે તમે અગ્નિને ફેરવો છો તો તમે જોશો કે અચાનક તમે તેજસ્વી અને સ્પષ્ટ અનુભવશો. જાણો છો, ભારતીય મૂળના લોકો આ ચોક્કસ રીતે જાણે છે કે તમારા ઘરોમાં તમારા દાદી તમારી ઉપરથી નજર ઉતારતા, આભા સાફ કરતા હતા. કદાચ કેટલીક દાદીઓ તે જાણતી હતી કે તેને કેવી રીતે કરવું જોઈએ. કેટલાક લોકો તે નતા જાણતા, જાણ્યા વિના બસ એમ જ કંઈક કરતા હતા. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો બહુ સારી રીતે કામ કરશે. જો તે એમ જ કરવામાં આવે તો પણ થોડું ઘણું કામ કરશે. ઘણી બધી વાર લોકોએ જોયું હશે કે બાળકો બીમાર હોય છે અને તેઓ થોડું અગ્નિ દ્વારા સ્નાન કરાવે અને અચાનક તેઓ ઠીક થઈ જાય છે. શું તમે આવું જોયું છે? કારણ કે તે અગ્નિનું સ્નાન છે અને તે સિસ્ટમ સાથે અમુક ચોક્કસ વસ્તુઓ કરે છે. તો મંદિરમાં જે કરવામાં આવે છે ક્લેશ નાશન ક્રિયા, તેનો અર્થ છે એક ક્રિયા જે અશુદ્ધિઓનો નાશ કરે છે, જેને અંગ્રેજીમાં ઓરા ક્લિન્ઝિંગ કહેવામાં આવે છે. તે આભામાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે છે, જેથી શરીર વધુ સારી રીતે શ્વાસ લે અને સ્વાસ્થ્ય, સુખાકારી, માનસિક સંતુલન દરેક બાબતમાં સારું લાગે. લીમડો તેઓ માત્ર પાનનો ઉપયોગ કર્યો, પણ મને લાગે છે તેઓ લાકડીનો પણ ઉપયોગ કર્યો હોવો જોઈએ. લીમડાની લાકડી ખૂબ સારી છે, તમે જાણો છો. તે ઘણા લોકોને જગાડે છે. ભારતમાં જો તમે થોડું વિચિત્ર વર્તન કરો છો અને વળગાડમાં છો તો તેઓ તમારામાંથી ભૂત ભગાડી શકે છે લીમડાની સોટી વડે. લીમડો સફાઈ કરવા માટે ખૂબ સારી વસ્તુ છે. જો તમે સવારમાં તેની ગોળી ખાઈ રહ્યા છો તો તમે જાણો છો તમારું પેટ સાફ આવશે. જો તમને કોઈ પ્રકારનો ચેપ લાગ્યો હોય આ દેશમાં તો તેઓ તમને લીમડાના પાનના પલંગ પર સુવડાવશે, કારણ કે તે સિસ્ટમને શુદ્ધ કરનાર છે અને ખૂબ શક્તિ આપનાર પણ છે. તો તેના પાનમાં ઘણા જ ઔષધીય ગુણો છે અને તે ખૂબ જ શક્તિશાળી પ્રાણિક સ્પંદનો ધરાવે છે અને તે એટલું કડવું છે કે તમારી અંદરથી ભૂત પણ ભગાડી શકે છે.